શંકર ભગવાન આપણને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ દેવ મને ને તમને પ્રેમ ન કરે, જેટલો પ્રેમ શંકર ભગવાન મને ને તમને કરે. આપણે પરમ રામ ભક્ત હોય, પરમ કૃષ્ણ ભક્ત હોય, આખું જીવન રામ ભક્તિમાં ગાળ્યું હોય, કૃષ્ણ ભક્તિમાં ગાળ્યું હોય, પણ જ્યારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ન કે આ બહુ રામના મોટા ભગત હતા તો રામ મંદિરમાં એમને જરાક એમની સમાધિ કરી, કૃષ્ણ મંદિરમાં સમાધિ આની લગાવી. પણ શંકર ભગવાન એમ કે આ દુનિયામાં જ્યારે તારી કોઈને જરૂર ન હોય ને અને તને ચિતામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે, હું તને રાખીશ, તારો રાખ ઈ મારો શણગાર છે, તારા શરીરની રાખ ઈ મારો શણગાર છે. શિવ સમાન દાતા નહીં વિપત વિદારણ હાર, અબ લજિયા મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર, શિવ સમાન દાતા નહીં. અને શિવ ભગવાન આપણને પ્રેમ કરે પણ શિવ ભગવાન શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે, રામે નહીં ને કૃષ્ણે નહીં. શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે, કોઈના ગજા બહારની વાત છે. રામ ભગવાન ભલે સીતાજીના કહેવા પ્રમાણે ઓલા મૃગની પાછળ પાછળ ગયા હતા, એમ તો તમે નથી રવિવારના સમોસા ને ગાંઠિયા ને ફાફડા ને જલેબી આમાં હાકલ થાય તો લેવા જતા જેઠાલાલ બધા. એ ઠીક છે તમારી લાગણી, પણ પ્રેમ તો અલગ વસ્તુ છે. શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. ઉદાહરણ આપું, શિવ પાર્વતીનું વિવાદ સંપન્ન થયું અને પછી પાર્વતીજી આમ કૈલાસમાં રહે અને એક વખત શંકર ભગવાન કૈલાસની બહાર ગયા હશે, ત્યાં પાછળથી નારદજી આવ્યા, હજી હમણાં તાજું તાજું લગ્ન થયેલું, અને નારદજી આવ્યા, નારાયણ 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 કરતા નારદજી આવ્યા. તો કે તમારે બે માણસને કેમ આમ બધું બરાબર ચાલે છે? હવે જેના લગ્ન ન થયા હોય ને એને ઈ બહુ ઉપાધિ હોય, તમારે બે માણસને કેવું હાલે છે? ઈ આખા ગામમાં પૂછપૂછ જ કરતો હોય, તમે લગ્ન કરીને સુખી થયા કે દુખી થયા, સુખી થયા કે દુખી થયા, આખા ગામને ઈ જ પૂછતો હોય. એટલે કે તમારે બે માણસને આમ કેવું બધું વ્યવસ્થિત ચાલે છે ઘર સંસાર બધું? આ તો કે આ બધું અમારે તો બે માણસને હાઈ ક્લાસ શું વાંધો હોય? તો કે આમ શંકર ભગવાન તમને આમ બધી વાત આમ કરે તો ખરા ને, કઈ વાત આમ છુપાવતા તો નથી ને? તો કે પણ અમારે બે પતિ પત્નીમાં છુપાવા જેવું હોય શું? અમારા બે ની ખુલ્લી કિતાબ જેવું જીવન છે, અમારી વચ્ચે કોઈ ભેદ ન હોય, કોઈ રહસ્ય ન હોય, અમારી વચ્ચે કોઈ કઈ સિક્રેટ હોય જ નહીં ને, બધું અમે ખુલ્લે આમ બધી અમે વાતો કરી એકબીજા સાથે, કઈ રહસ્ય નથી, કઈ છુપાવતા નથી એમ. તો પછી તમને તો આય કીધું હશે કા ઓલા શંકર ભગવાન ગળામાં ખોપડા પહેરે છે, ઈ ખોપડા કોના છે? ઈ કથાય તમને કરી હશે તો ના હો, ઈ નથી કીધું. લ્યો તો પછી જય શ્રી કૃષ્ણ નારાયણ નારાયણ દિવાસળી મૂકીને નારદજી વયા ગયા. અને આ બાજુ પાર્વતી આમથી આમ આમથી આમ ગુસ્સામાં આમ લાલ ગોળ આમ ગુસ્સો ગુસ્સો, આ મને કીધું કેમ નહીં, બધી વાતો કરી, આ દુનિયાના બધા પુરુષો મોઢાના મીઠા કહેવાય, કે કાંક ને હોય કાંક અલગ ને, આમ ગુસ્સામાં. ને શંકર ભગવાન જેવો આવ્યા ઘરે તો ઘરે આમ પુરુષ પગ મૂકે, પતિ પગ મૂકે તો એને આમ ખબર પડી જ જાય કે આ ઠામણા કાંક અલગ ખખડે છે. એને પગ મૂકતાની હારે જ ખબર પડી જાય કે હવે આ રસોડામાં જે છે ને એનું આજે ઠેકાણે નથી.
એટલે બિચારો આમ બીતા 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 ઘરે ઓફિસથી આવે ત્યારે કે આજે કેવો છે મૂડ પહેલાં એ જોઈ. એટલે શંકર ભગવાન સમજી જ ગયા કે આજ વાતાવરણ આમ કાંક ગરમ છે. એટલે પછી આમ આવ્યા, આમ બેઠા, લાવો હવે જે ખીચડી બીચડી થઈ હોય પરોસો, હવે જમી લઈ, બીજું શું, કાંઈ ખીચડી નહીં થાય આજે, ખીચડી નહીં મળે, રોટલા નહીં મળે, આજે કાંઈ નહીં મળે. તો કે કેમ, શું થયું દેવી? તો કે દેવી દેવી તમે કરોમાં તમે બધી આમ મીઠી મીઠી હંમેશા વાતો કરતા હોય, જે કહેવાનું હોય તમે કહેતા નથી ને બધી વાતો છુપાવો છો ને. તો પણ એવું મેં શું છુપાવ્યું તમારી પાસે? તો કે આમ તમે બધી વાતો કરતા હો, કથાઓ કરતા હો, તમે આ ગળામાં ખોપડા કોના પહેર્યા છે એ તો તમે કહેતા નથી. અચ્છા, નારદજી આવ્યા હતા ઘરે? તરત ખબર પડી જાય ને. તો કે હા, મને નારદજીએ કીધું કે આ ખોપડા પહેરે છે એની કથા કીધી, મને ખબર નથી. તો કે દેવી ભવાની એ જવા દો ને, એ વાત જાણવા જેવી નથી. પણ બહુ આગ્રહ કરે, મારે જાણવું જ છે, જાણવું જ છે. અને પછી શંકર ભગવાન ભવાનીને કહે, ભવાની તમારા ઘણા બધા જન્મો થયા, ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા, ક્યારેક ઉમા તરીકે ઓળખાયા, હવે તમે શૈલજા પાર્વતીના રૂપે જન્મ લીધા છે, તમારા ઘણા બધા જન્મો થયા છે, હું અજન્મા છું, મારા કોઈ જન્મો નથી. પણ તમે જેટલી વાર જન્મ લીધો છે ને એટલી વાર તમારું લગ્ન મારી સાથે થયું છે ભવાની, આપણે બે જ હંમેશા પતિ પત્ની બન્યા છે. અને જ્યારે જ્યારે તમારો દેહ છૂટ્યો છે ત્યારે ચિતામાં તમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે તમારી ચિતામાંથી હું ખોપડું ઉપાડી લઉં છું ભવાની, તમે મને એટલા બધા વહાલા છો, તમે મને એટલા બધા પ્રિય છો, આ ઘડામાં જે ખોપડા ધારણ કર્યા છે એ તમારા છે ભવાની. શંકર ભગવાન જેટલો પાર્વતીજીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. તમે એકાદું ખોપડું જીવતી જાતી ખોપડી માંડ માંડ હચવાય છે. શિવ સમાન કોઈ યોગી નથી અને શિવ સમાન કોઈ ભોગી નથી, શિવ સમાન કોઈ વૈરાગી વિરક્ત નથી અને શિવ સમાન કોઈ ગૃહસ્થ નથી. યોગી અને ભોગી, સંન્યાસી અને ગૃહસ્થ, આ બે જીવનનો સમન્વય શંકર ભગવાનની અંદર છે. અને શંકર ભગવાનનું સ્વરૂપ કેવું? હે શૈલ સંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્રભા, શૈલ સંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ધ્વજ, લોચન રે લાલ લાલ ચંદન ગોરી બાલ, કુમકુમ સિંદુર ગુલાલ ભગટી વરસાજે, શંકર મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે. શંકર મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે, શંકર મહારાજ આજ તાંડવ નાચે, ભોલે મહારાજ આજ તાંડવ નાચે.
एक पुष्पम एक बिली पत्रम एक लोटा जल की धार, दयालु रीझ के देत हैं चंद्रमौली फल चार। बहु सस्तो देव शंकर भगवान एटले सस्ता में सस्तो देव, इकोनॉमिक भगवान, खींचाने परवड़े एवो भगवान। राम अने कृष्ण बेने बने राजा छे, एक अयोध्याना राजा छे, एक द्वारिकाना राजा छे। एने वाघा जोईए, मुगट जोईए, घरमां मंदिर होय तो एने वाघा जोईए, मुकुट जोईए, एने छप्पन छप्पन भोग धरावा पड़े, राजा छे। अने आ शंकर भगवान ने एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार अने एक चपटी आम राखनी भभरावी दियो ने ई भोळ्यो नाथ राजी नो रेड थई जाय। आ हा हा, बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी भभूत में खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी भभूत में खजाना कुबेर का। गंगधार मुक्ति द्वार ओमकार तू, गंगधार मुक्ति द्वार ओमकार तू, आयो शरण तिहार भोले द्वार द्वार तू, आयो शरण तिहार भोले द्वार द्वार तू। कैलाश के निवासी नमो शिव समान कोई दाता नहीं विपत विदारण हार। अने आम शंकर भगवान नी पासे आम आपड़े बे हाथ जोड़ी ने उभा रही ने ई शंकर भगवान जोई न हके, ई एम के मांग मांग तारे शू जोऊं छे, तारे शू जोईए छे, मारी हामा उभो ने आम बे हाथ जोड़ी ने गरीबाई गावी। आपड़े बे हाथ जोड़ी ने भोळियानाथ नी आमे उभा होय ने ई जोई न सके। શિવનો સતી સાથેનો વિવાહ કથા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરે અને યજ્ઞની વેદીમાં સતીજી પોતાના દેહનો ત્યાગ કરે, અને ઈ જ ચેતના પાછી હિમાચલને ત્યાં, હિમાલયને ત્યાં શૈલજાના રૂપે, પાર્વતીના રૂપે પાછું જન્મ લે છે। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।